परम वेलफेयर फाउंडेशन के सहयोग से 150 से भी अधिक बच्चों के बीच भोजन का वितरण किया गया। परम वेलफेयर फाउंडेशन वडोदरा के सहयोग से बच्चों के लिए भोजन वितरण का आयोजन किया गया। 150 से भी अधिक बच्चों के बीच भोजन प्रसादी का वितरण का आयोजन किया गया था। ऐसे में वेलफेयर फाउंडेशन द्वारा बच्चों को भोजन प्रसादी के साथ उन्हें शिक्षण में उपयोगी वैसी बॉल पेन का भी गिफ्ट के तौर पर वितरण किया गया। प्रियलक्ष्मी मिल के पास आए हुए एल के नगर परिवार तथा आसपास विस्तार के बच्चों को इसका लाभ देते हुए बार बार परम वेलफेयर फाउंडेशन के दीपक गांधी तथा एरिया लीडर दिनेश भाई सहित अन्य महानुभाव द्वारा इस प्रकार से बच्चों को उपयोगी सेवा कार्य का कार्य किया जाता है। ऐसे में एक बार फिर 150 से भी अधिक बच्चों को भोजन प्रसादी के साथ उन्हें भेंट सौगात दी गई थी। मैं लगभग महीना में एकाद वक्त आवी रीते 100-200 छोकराओं ने जमाड़वानो ए सिवाय एजुकेशन हेल्प नोटबुक छे पेन पेन्सिल छे एवं नाना छोकराओं डिस्ट्रीब्यूट करीए छीए अने ए सिवाय दर रविवारे 250 व्यक्तिओं ने SSG हॉस्पिटल सामें कीर्ति मंदिर गेट पर जमाड़ीए छीए। ए पण एक स्वीट एक फरसाण दाळ भात शाक फ्रूट में केळा वगैरह एम करीने 8-10 आइटम होय एवी रीते फूल जमाड़वार आपीए छीए दर रविवारे छेल्ला 2 वर्षथी। आ विचार तमने केवी रीते आव्यो? मज रिलिजियस मेंटालिटी ने कारणे ક્યારેક એવું થાય કે આપણે તો ઘરે અવારનવાર સારું સારું જમીએ છીએ જેને નીચે ધરતીની ઉપર આપ છે જેને રહેવાનું પણ સ્થાન નથી એ લોકોને ક્યાંક મીઠું મોડું કરાવીએ એમ કરીને 2 વર્ષ પહેલાં આવું અમે એક ભોજન ભક્તિ જરૂરિયાતમંદને ખવડાવવાનું વિચાર્યું અને પ્લેસ માટે પણ ખાસ એવું વિચાર્યું કે સરકારી હોસ્પિટલ આપણી SSG સિવિલ હોસ્પિટલની સામે એટલે ક્યારેક તો એવું બને છે કે ગુજરાત બહારની પબ્લિક જે આવી હોય ત્યાં તબીબી સારવાર માટે એ લોકોને ક્યાંક ખાવા પીવાની વ્યવસ્થા નથી હોતી તો એક વખત વ્યવસ્થિત ત્યાં જમી શકે એ વિચાર પૂર્ણ અમે એ જગ્યા ઉપર દર રવિવારે આ ભોજનનું આયોજન ગોઠવ્યું છે। એ સિવાય ઘણા બધા ફેમિલીઝને અમે મેડિકલ રાહત એજ્યુકેશન રાહત કોઈક વિદ્યાર્થી છે એને તકલીફ હોય એના પેરેન્ટ્સને નોકરી ધંધાની તકલીફ હોય તો એને સ્કૂલની કોલેજની ફી પણ ભરાવી આપીએ છીએ અને એટ પ્રેઝન્ટ અમારો એક નવો પ્રોજેક્ટ આ મહિનામાં મૂકેલો છે કે અમારી જૈન સંસ્થા જ વિજય વલ્લભ હોસ્પિટલ જે પાણીગેટ પાસે છે એ વિજય વલ્લભ હોસ્પિટલના MOU સાથે અમે એવો એક પ્રયત્ન કરીએ છીએ કે અમે 400-500 પરિવારને એક પરમ હેલ્થ કાર્ડ ઇસ્યુ કરવાના છે અને એ કાર્ડ આ 31 તારીખ સુધી ઇસ્યુ થઈ જશે અને 1 તારીખથી ત્યાં એને ફ્રી ટ્રીટમેન્ટ મળે। કન્સલ્ટિંગ ચાર્જિસ એને ભરવાનું નહીં રહે। લેબોરેટરીના કોઈ પણ ટેસ્ટિંગ કરવાના હશે તો એ પણ ફ્રી થઈ શકશે અને એક્સરે ડિજિટલ એક્સરે પણ કરવાનો હશે તો અમારા કાર્ડ હોલ્ડરને વિજય વલ્લભ હોસ્પિટલમાં આ બધી સેવા સંપૂર્ણ ફ્રીમાં મળી શકશે।